વાવાઝોડાની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં વહીવટતંત્ર એલર્ટ પર છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનાર પર આવેલા 84 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના અધિકારીઓની ટીમ દ્વારા 17 દરિયા કિનાર વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે. તો બીજી તરફ દમણ અને સંઘ પ્રદેશમાં પણ પ્રશાસન ખડેપગે એલર્ટ છે. વલસાડ જિલ્લામાં તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડબાય રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને વલસાડ પારડી અને ઉમરગામ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોના ફાયર ફાઇટરોની ટીમોને પણ સ્ટેન્ડબાય રખાઈ છે. સાથે જ વલસાડ જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયાકિનારા વિસ્તારમાં જિલ્લા 600થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે. સાથે દરિયાકિનારા વિસ્તારમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના 24 અધિકારીઓની ટીમ પણ અત્યારે નજર રાખી રહ્યા છે. જિલ્લાની 48 કોવિડ હોસ્પિટલોમાં પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઇમરજન્સીમાં જરૂર પડે તો હોસ્પિટલોને વધારે સ્ટાફ સ્ટેન્ડબાય રાખવા પણ તંત્રએ તાકીદ કરી છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારા આવેલ 84 ગામોમાં 125 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જોકે જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં આવેલા 10 ગામો જે દરિયાકિનારાથી એકદમ નજીક છે એવા ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત ઊભી થાય તેવી પરિસ્થિતિ છે. આથી તંત્ર દ્વારા લોકોની સલામત સ્થળે ખસી જવા માટેનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ લોકોના સહયોગ નથી મળી રહ્યો. આથી લોકોને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગત રોજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પવન સાથે વરસાદ વરસ્યો છે તો તેને લઈ દમણ, વલસાડ, પારડી, કપરાડા વિસ્તારોમાં વૃક્ષ પડ્યા છે તો કેટલાક ઘરોના પતરા પણ ઉડ્યા હતા અને વીજળી પણ ડૂલ થઈ હતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે પણ વરસાદ વરસ્યો હતો. કેયુર મિસ્ત્રી, ZSTV વલસાડ.